તો સૌ પ્રથમ તમારે રેડ મશીન ઓપન કરીને છો ભાગ્યા પછી તમે પ્રોજેક્ટ ની ઉપર ક્લિક કરી બીટમાર્ક કરો સોંગ તમને ટેલિગ્રામમાં મળી જશે ફૂલ પ્રોજેક્ટ તમને ટેલિગ્રામમાં મળી જશે ત્યારબાદ તમે પ્લસની ઉપર ક્લિક કરી મીડિયામાં જવું છે મીડિયામાં જઈને અહીં તમારે આગળ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે આ ફોટાને તમારે થીટ સુધી ખેંચી લેવાનો છે મિત્રો આ રીતે હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવ્યા પછી તમારે પ્લસની ઉપર ક્લિક કરી અહીં ચેક બોક્સને મિત્રો લેવાનું છે બોક્સને તમે કંઈક આ રીતે ખેંચી લેવાનું છે ત્યારબાદ તમે શું કહો છો કે અહીંથી મૂવી અને ટ્રાન્સફોર્મર જવું છે પછી તમારે બીજા નંબર ઓપ્શન દેખાશે એની પર ક્લિક કરી અહીંથી તમારે 14% કરવાનું છે હવે તમારે ત્રીજા નંબર પર ક્લિક કરવાનું છે ત્રીજા નંબર ક્લિક કરી કંઈક આ રીતે તમારે મને મોટું કરવાનું છે મિત્રો તમારે જોઈ લેવાનું છે કે આ આપણે પટ્ટી દેખાય છે આગળ સુધી તમારે હોવું જોઈએ મિત્રો કંઈક આ રીતે આ રીતે સેટ કરી દેવાનું છે તમારે હવે તમે શું કહો છો કે કલરમાં જવું છે કલરમાં જ્યાં પછી તમને બીજા નંબર ઓપ્શન દેખાય છે એની પર ક્લિક કરી એથી તમારે વ્હાઈટ કલરના ક્લિક પર ક્લિક કરી એથી તમારે કંઈક આ રીતે હું માઇનસ કરી દેવા છે 0 હવે તમે કાળા કલરની ઉપર ક્લિક કરવા છે એથી તમારે વ્હાઈટ કલર કરી દેવા છે વ્હાઈટ કલર કર્યા પછી તમને જે પટ્ટી દેખાય છે પટ્ટીને તમારે કંઈક આ રીતે સેટ કરવાની છે આ રીતે તમારે કંઈક સેટ કરી દેવાનું છે મિત્રો બરાબર હવે તમે શું કહો છો પાછું મૂવી એન્ડ ટાસ્કમાં જવું છે અહીં તમારે કમ્પ્યુટર સેટ સેટ કરી દેવાનું છે બરાબર કમ્પ્લીટ સેટ કર્યા પછી તમારે સ્ટાર્ટ લાસ્ટમાં આવી જવાનું છે લાસ્ટમાં આવ્યા પછી તમારે અહીંથી પ્લસની ઉપર ક્લિક કરવાનું છે મીડિયામાં જવાનું છે મીડિયામાં જઈને અહીંથી તમારે એક ફ્રેમ તમને ટેલિગ્રામમાં મળી જશે એ ફ્રેમને તમારે અંદર એડ કરવાની છે પછી હવે તમારે શું કહો કે ફ્રેમને એડ કર્યા પછી તમારે ફ્રેમને પણ ફેરફાર ખેંચી લેવાનું છે હવે ત્યારબાદ તમારે શું કહો છો કે પાછું પ્લસની ઉપર ક્લિક કરવાનું છે મીડિયામાં જવાનું છે અહીંથી હવે તમારે પીએનજી પણ ટેલિગ્રામમાં મળી જશે તમે જોશો પીએનજી છે આપણે માં મને છોકરી ગમતી નથી હવે તમારે બીજા નંબર ક્લિક કરી અહીંથી તમારે માઇનસ 90 કરી દેવાનું છે અને પીએનજીને થોડીક પણ મોટી કરી લેવાની છે ત્યારબાદ તમારે થોડીક મોટી કર્યા પછી તમારે અહીંથી બરાબર સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે હવે તમારે શું કહો છો કે લાસ્ટમાં તો જોયા છે લાસ્ટમાં પીએનજી સ્ટેન્ડ ખેંચી લેવાનું છે ખેંચ્યા પછી હવે તમારે અહીંથી શું કહો બીટમાં કાપ્યા છે એની અંદર આપણે એક લાઇટિંગ મૂકવાનું છે બરાબર લાઇટિંગ મૂકવા માટે તમને ત્યાં યારો દેખાય છે ને એ યારાની ઉપર ક્લિક કરો તો ઓટોમેટિક બીટમાર્ક ઉપર આવી જશો હવે તમે પ્લસની ઉપર ક્લિક કરવાનું છે એક બોક્સ લઈ લેવાનું છે બોક્સને તમારે કંઈ અહીંયા મોટું કરી દેવાનું છે પછી હવે તમે કલરમાં જવાનું છે કલરમાં જવાથી તમારે કંઈ આવડો કલર લઈ લેવાનો છે હવે તમારે બ્લેન્ડિંગ અને ઓપોસિટમાં જવાનું છે પછી લાઇટિંગમાં જવાનું છે પછી કલર ડોન ક્લિક લખેલું છે એની પર તમારે ક્લિક કરી એથી તમારે મને 70 કરી દેવાનું છે હવે તમારે થોડુંક આગળ આવતું રહેવાનું છે અને આટલી તો કંઈ કટ કરી દેવાનું છે હવે તમારે કોપી કરવાનું છે આ તમે કોપીનો ઓપ્શન જોઈશું કોપી લેયર હવે તમારે જે આ બીટમાર્ક આપે છે એની અંદર તમારે કોપી પેસ્ટ કરતું રહેવાનું છે તો અહીંથી તમે જોઈ શકો છો કે આ બીટમાર્ક આવે છે એના પછી તમારે હવે અહીંથી જે બીટમાર્ક આવશે છે એના આગળ તમારે વ્હાઇટ કલરનું લાઇટિંગ કરવાનું છે તો એના એ કરવા માટે તમારે અહીંથી પેસ્ટ કરવાનું છે પેસ્ટ કરીને એની પર તમારે ક્લિક કરવાનું એથી તમારે વ્હાઇટ કલર કરી દેવાનો છે હવે તમારે પછીથી એકવાર એને કોપી કરી લેવાનું છે ક્યાંથી કોપી ક્લિયર હવે ત્યારબાદ તમારે તમે જોઈ શકો છો કે અંગે બે જગ્યાએ બીટમાર્ક આપ્યા છે તો અત્યારે તમારે જે સિંગલ બીટમાર્ક આપ્યા છે અંગે તમારે વ્હાઇટ કલર જ મૂકવાનું છે અહીંગે તમારે અત્યારે નથી મૂકવાનું એ તમને હું આગળ કહીશ તમારે ત્યાં એક બીટમાર્ક આપેલો છે અહીં આગળ તમારે આ દ્વારા કલરનું લાઇટિંગ મૂકી દેવાનું છે તો થોડોક વિડીયો હું કટ કરું છું તો મિત્રો જે જે જગ્યાએ સિંગલ બીટમાર્ક આપેલા હતા એ જગ્યાએ મેં વ્હાઇટ કલરનું લાઇટિંગ મૂકી દીધું છે તમે જોઈ શકો છો તો હવે મિત્રો તમારે શું કહું છું કે આજે બે બીટમાર્ક આપ્યા છે ને હવે એને તમે શું કહું છું કે હવે એનાથી ક્લિક કરી પેસ્ટ કરવાનું છે પેસ્ટ કર્યા પછી તમારે શું કહું છું કે એની પર ક્લિક કરવું અને તમારે કલર બદલવાનો છે અને અહીંથી તમે જે પણ સરસ લાગે એ તમે અહીંથી કલર મૂકી શકો છો તમને જે યોગ્ય લાગે તમે કલર મૂકી શકો છો બરાબર છે તો અહીંથી હું ઓરેન્જ કલર મૂકી દઉં છું હવે ત્યારબાદ તમારે કોપી કરી લેવાનું છે અને સોરી મિત્રો હવે તમારે જે બે બીટમાર્ક આપેલા છે ને એના આગળ પણ તમારે સેમ કોપી પેસ્ટ કરી દેવાનું છે અહીંથી મિત્રો જે બે બીટમાર્ક આપેલા છે ને એનું ફટાફટ કોપી પેસ્ટ કરી દઉં છું
વિડીયો થોડો કટ કરું છું. તો મિત્રો જે જગ્યાએ ડબલ પિન્ટ માર્ક આપેલા હતા એ જગ્યાએ મેં ઓરેન્જ કલરનું લાઇટિંગ કરી દીધું છે. ત્યારબાદ તમે શું કહો છો કે 26 સેકન્ડની ઉપર તે આ બીટ માર્ક આવે છે અને 24 સેકન્ડ એના અંક પણ તમારે જુદો કલર મૂકવાનો છે. એ કરવા માટે તમારે અહીંથી પેસ્ટ કરવાનો છે. પેસ્ટ કર્યા પછી તમારે અહીંથી કલર બતાવવાનો છે અને માઇકલ આ કલર તમારે સિલેક્ટ કરી લેવાનો છે. હવે તમારે કોપી કરી લેવાનો છે. કોપી લીયર હવે ત્યારબાદ તમારે હેંગર કોપી પેસ્ટ કરી દેવાનો છે મિત્રો. બરાબર છે. ત્યારબાદ તમારે સ્ટાર્ટિંગમાં આવી જાઓ છે. હવે તમે વિડીયો હું તમને સ્ટાર્ટ કરીને બતાવું છું કે આપણો કેવો વિડીયો બને છે. તો મિત્રો તમે જોઈ લીધું કે આપણે કેવું ટેસ્ટ બનાવ્યું છે. હવે ત્યારબાદ તમારે આની અંદર એક એફેક્ટ મૂકવાનો છે. એ કરવા માટે તમારે એફેક્ટની તમારે બ્લેક સ્ક્રીન ટેમ્પલેટ મૂકવાનો છે. તો અહીંથી તમારી મીડિયામાં જઈને એક ટેમ્પલેટ હું તમને આપી દઈશ સ્ટડીયામાં. એ ટેમ્પલેટ તમારે અહીંથી મૂકી દેવાનો છે. અહીંયા વાળો હવે તમારે મને શું કહો છો કે નો અવાજ છે ઝીરો કરી દેવાનો છે. હવે તમે બ્લેન્ડિંગ અને ઓપોસિટમાં જઈને લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી દેવાનો છે. એટલે સુધી આવી જવાનું છે. હવે તમે પછી ટૂંકો લાગતો હોય તો તમારે એને કોપી કરવાનો છે. કોપી કરી છે પછી તમારે અહીંથી પેસ્ટ કરી દેવાનું છે. હવે તમારે છેલ્લે બીટમાં કાપ્યો છે એની પર ક્લિક કરી આ ડિલેટ કરી દેવાનું છે. હવે અહીંથી તમે ટી ડોટની પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. બરાબર છે. ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. ઓને પણ તમારે ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. હવે ત્યારબાદ તમારે એક્સપોર્ટ કરવા માટે તમે એંગર ઓપ્શન જોયું તો અહીંથી તમારી વિડીયો એક્સપોર્ટ કરી લેવાનું છે.